કહ્યું ને, આપીને રાજી થાય તે યશોદા, આપીને રાજી થાય તે યશોદા. એટલી બધી ભીડ જામી છે. ગોપીજનો આવ્યા, માતાજી પલના પાસે બેઠા છે, ગોપીજનો દર્શન કરે છે. સખી, મને એમ લાગે છે યશોદાજી જેવા નથી, નંદ બાબા જેવા નથી, આવા દિવ્ય સ્વરૂપનું દર્શન પહેલી વાર કરીએ છે. માં અને જ્યાં ગોપીજનો દર્શન કરતા હતા, યશોદાજીની દ્રષ્ટિ ને ગોપીજનોની દ્રષ્ટિ એક થઈ, યશોદાજીએ ઠાકોરજીના પલ્લા પર ટેરો નાખી દીધો. વૃંદાવન વિહારી એક ગોપીએ કહ્યું, માં દર્શન તો કરવા દો. યશોદાએ કહ્યું, દર્શન કરવાની ના નથી, પણ ધારી ધારી ના કરશો, કદાચ નજર લાગી જશે. આજે પણ તમે વૃંદાવનમાં દર્શન કરવા જાઓ, બબ્બે પાંચ માર મિનિટે બાંકે બિહારી મદન ગોપાલ કી, ગોપીજનો દર્શન કરે છે. દર્શન ભગવાનના કરતા જાય અને ગોપીજનો બ્રહ્માજીને ગાળો દેતા જાય, બ્રહ્માજીને ભણતા જાય. એક ગોપીએ કહ્યું કે સખી, બ્રહ્માજી આપણને બનાવ્યા ને, પણ આપણને બનાવવામાં ભૂલ કરી. કેમ? તો કે બ્રહ્માજી આપણને બનાવ્યાની ના નથી, પણ આપણા આંખની સામે પાપણ બનાવી એ બ્રહ્માજીએ ખોટી બનાવી. કેમ? તો કે ભગવત દર્શન કરતા કરતા આંખના નિકટમાં રહેલી પાપણ મટકું મારે છે, અને એટલો વિલંબ પણ કૃષ્ણ દર્શનમાં થાય છે તે અમને ગમતું નથી. નામ તમે જોજો કે જેના માટે પ્રેમ હોય ને, એની સામે તમે સતત જોયા કરો, પાણી નહીં આવે. પણ જેને વહેમથી જોઈશું ને, તરત પાણી આવશે. અમે ઠાકોરજી સામું તમે આમ જોયા કરો, પાણી નહીં આવે. કારણ એ ભગવદ્ કૃપા છે સાહેબ. જ્યાં વધાય હો થયું, નંદ બાબાને તો એટલી બધી ભીડ જામી છે, એક ધક્કે અંદર ને એક ધક્કે બહાર. લક્ષ્મીજી સોળે શણગાર સજીને આવ્યા. લક્ષ્મીજીને થયું કે લાવ જરા દર્શન તો કરી આવું. નામે તમે જોજો કે બહેનોને સાસરીમાં કોઈ જગ્યાએ તૈયાર થઈને જવાનું બહુ તૈયાર નહીં થાય, પણ પિયરમાં જવાનું હોય તો એવા તમારા લક્ષ્મીજી સોળે શણગાર સજીને આવ્યા. એટલી બધી ભીડ જામી છે. એક ગોપીને કહ્યું, બહેન જય શ્રી કૃષ્ણ. ગોપીજનોએ કહ્યું કે માનો ના માનો, મને એમ લાગે છે આ ઇન્દ્રની પત્ની સચી તો નથી ને, આટલું સુંદર સ્વરૂપનું દર્શન પહેલી વાર કરું છું. સાહેબ, સાક્ષાત લક્ષ્મી, જેનું મુખારબિંદ, જે સ્ત્રીનું મુખારબિંદ ગોળ હોય, જેના બંને હાથ ગોળ હોય, જેનો શરીરનો બાંધો ગોળ હોય, એ સ્ત્રી સ્ત્રી નથી, પણ ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મી છે. જ્યાં લક્ષ્મીજી આવ્યા, બે ચાર ગોપીજનોએ કહ્યું કે બેન આપણા દર્શન પહેલી વાર કરું છું, કહો તો ખરા છો કોણ આપ? અને ભગવાન યશોદાજીના ગોદમાં પડ્યા છે. લક્ષ્મીજી હળવે રહીને કહ્યું, બેન મને ના ઓળખી? બેન કયો તો ખરા પહેલી વાર આવ્યા છો ને?
એટલે હળવેરી લક્ષ્મીજીએ કહ્યું, યશોદાજીના ગોદમાં જે પડે છે ને એ મારા પતિ થાય. એક ગોપીએ કહ્યું કે સખી મને એમ લાગે છે માનના માના ગાડી થઈશ. લક્ષ્મીજીએ કહ્યું કે જેની કે ને જે પણ વ્યક્તિ એની પાછળ પડે છે ને દુનિયાના લોકો એને ગાળો જ કે છે. નરસિંહ ગાળો, મીરા ગાડી ગાળો, રોહિદાસ ચમાર રે. નરસિંહ ગાળો, મીરા ગાડી ગાળો, રોહિદાસ ચમાર રે. બેન, તમારે દર્શન કરવા છે ને, એક કામ કરો, જ્યારથી લાલાનો જન્મ થયો